તો ગીર સોમનાથ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવી ભક્તો આવવાના છે, અને જ્યાં મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે, અને તેમાં પણ ભાવી ભક્તોની જે કહી શકાય સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, ત્યારે 30 દિવસનો શ્રાવણ રૂપી શોવિત્સવ જે આવી રહ્યો છે, અને જ્યાં મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધવાની સંભાવના છે, અને જેને લઈને ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી છે, ત્યારે મોટી માત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે, જ્યાં શ્રી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામ સાહેબ દ્વારા 13 મે 1965 ના રોજ મધ્યાહને 12:30 કલાકે જે કૌશય ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમ વર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરાવવામાં આવે છે, ત્યારે હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે, ત્યારે 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે, અને તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીં પરંતુ સાધના છે, અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જ અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપી તીર્થનો કાયાકલ્પ કર્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવે છે, આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે, તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે. ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાજતા ગાજતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચડાવતા હોય છે. વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ બિરાજે છે. સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે, તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજા પૂજનનું મૂળ મહત્વ છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા